આજે હું તમને યુના વિશે વાત કરવાની છું. તે તમને જૂના કરારમાં યુનાના પુસ્તકમાંથી મળી જશે. આ એ સમયની વાત છે જ્યારે નીનવે કરીને એક સમુદ્ર રાજ્ય હતું, પરંતુ ત્યાંની દુષ્ટતા અને પાપ યહોવાની નજરમાં વધી ગયા હતા. પરમેશ્વરે યુનાને દર્શન આપ્યું અને તેને જણાવ્યું કે તું નીનવે જા અને ત્યાં એવો પ્રચાર કર કે આ નગરનો નાશ થઈ જશે, કારણ કે તે નગર દુષ્ટતા તથા પાપ વધી ગયા હતા. પરમેશ્વર નીનવેના લોકોને એક ચાન્સ આપવા માંગતા હતા, પરંતુ એવું બન્યું કે જ્યારે પરમેશ્વર યુનાને દર્શન આપીને નીનવે જવા જણાવ્યું, પરંતુ તે નીનવે જવાને બદલે તારસીસ જવા સારું એક વહાણમાં બેઠો અને તે તારસીસ ચાલ્યો ગયો. આ વચન પર ધ્યાન આપવું જરૂરી છે કે યુના એ જાણતો હતો કે પરમેશ્વર દયાળુ અને વિલંબથી ક્રોધ કરવાવાળા છે. તે એ પણ જાણતો હતો કે તે નગરમાં જશે ત્યાં ત્યાંના પાપી લોકો સારા બની જશે અને પાપ કર્મ કરતા અટકી જશે અને તે નગરનો નાશ નહીં થાય. મિત્રો, ક્યારેક ક્યારેક આવા વિચાર આપણા મનમાં પણ આવે છે. આપણને એ થાય છે કે કોઈ પાપી અને દુષ્ટ માણસને સુવાર્તા કહેવાનો શું અર્થ? તેના માટે તો એ જ સારું છે કે તે પાપમાં પડે અને તેનો નાશ થઈ જાય. ઘણી વખતે આપણે દુષ્ટ વ્યક્તિને સુવાર્તા એટલા માટે નથી જણાવતા કે તે વ્યક્તિ આપણો માનશે નહીં. ઘણી વાર તો એવું પણ થાય છે કે આ વ્યક્તિ એટલો બધો પાપી છે કે છોને તે મરતો એમ વિચારી આપણે સુવાર્તા આપતા નથી. યોના એ જ વિચારતો હતો કે નીનવેના લોકો તેના દેશના શત્રુ છે, છોને તેઓ પાપમાં પડીને મરતા, એટલે તે નીનવે જવાને બદલે તારસીસ ચાલ્યો ગયો. હવે આગળ આપણે જોઈએ છે કે યોના નીનવે જવાને બદલે તારસિયાના વહાણમાં બેસી જાય છે. પછી સમુદ્રમાં ભયંકર તોફાન આવે છે, ખલાસીઓ ગભરાઈ જાય છે અને વહાણને હલકું કરવા માટે બધો માલ સમાન દરિયામાં નાખી દે છે અને દેવને પ્રાર્થના અને વિનંતી કરવા લાગી જાય છે. પરંતુ યોના વહાણ નીચેના ભાગમાં જઈને આરામથી સૂઈ ગયો હોય છે. ત્યારે વહાણના કેપ્ટન આવી તેને કહ્યું કે ઉઠ ઉઠ ઉંઘણસી, તું કેમ સૂઈ રહ્યો છે? તું ઉઠ અને તારા પરમેશ્વરને પ્રાર્થના કર જેથી આપણે બધા બચી જઈએ. પછી બધા ખલાસીઓએ કહ્યું કે આવો આપણે ચિઠ્ઠીઓ રાખીએ કે કોના કારણે આપણા પર આ મુસીબત આવી છે. ત્યારે યુનાના નામની ચિઠ્ઠી નીકળી. પછી બધા લોકોએ યુનાને ઘેરી વળ્યા અને તેને કહ્યું કે તું બતાવ કે આ વિપત્તિ અમારા પર કેમ પડી છે? તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ત્યારે યુનાએ તેને કહ્યું કે હું ઇબ્રુ છું અને પરમેશ્વર દેવ યહોવાનો પરમ ભક્ત છું. ત્યારે વહાણમાં બેઠેલા બધા જ ખૂબ ગભરાઈ ગયા અને યુનાને પૂછવા લાગ્યા કે તું શું કરી નાખ્યું છે? ત્યારે યુનાએ બધી વાત તેમને કહી સંભળાવી. પછી તે લોકો યુનાને પૂછવા લાગ્યા કે અમે શું કરીએ તો સમુદ્ર તોફાન શાંત થાય, કેમ કે સમુદ્રમાં વધારે ને વધારે તોફાન થતો જતો હતો. ત્યારે યુનાએ તેમને કહ્યું કે મને ઉઠાવીને સમુદ્રમાં ફેંકી દો, ત્યારે આ સમુદ્ર શાંત થશે, કારણ કે આ તોફાન મારા લીધે જ આવ્યું છે. તેઓએ યુનાને ફેંકવાનું વિચાર્યું નહીં, કારણ કે તેઓ વિચારી રહ્યા હતા કે અમે ફફડાથી જોરથી હલેસા મારીને સમુદ્રના કિનારે પહોંચી જઈશું. પરંતુ સમુદ્રનું તોફાન તો વધતું જ જતું હતું. ત્યારે તેમણે દેવને પ્રાર્થના કરીને કહ્યું કે હે યહોવા, અમારા પર એવી કૃપા કર કે આ માણસને મરણને લીધે અમારો નાશ ન થાય અને અમારે માથે નિર્દોષનું લોહી વહેવડાવવાનું પાપ મુકેશ નહીં, કેમ કે અમને જે ઠીક લાગ્યું તે અમે કર્યું છે. એમ કહીને તેઓએ યુનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. સમુદ્રનું તોફાન તે જ સમયે શાંત થઈ ગયું. યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી અને યુના 3 દિવસ અને 3 રાત માછલીના પેટમાં રહ્યો. યુના જ્યારે માછલીના પેટમાં હતો ત્યારે 3 દિવસ અને 3 રાત પછી તેને પરમેશ્વરને પ્રાર્થના કરી અને પોતાનો જીવ બચાવવા માટે પરમેશ્વરનો આભાર માન્યો. પછી દેવે માછલીને આજ્ઞા કરી કે તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. આ વચનથી આપણે એ વસ્તુ શીખવા જેવી છે કે જ્યારે યુના માછલીના પેટમાં હતો 3 દિવસ અને 3 રાત ત્યારે તે બીજા બધા પ્રયત્નોથી બહાર નીકળવાની કોશિશ કરી, પરંતુ તેને સફળતા મળી નહીં. અંતે તેણે પરમેશ્વરને પ્રાર્થના કરી
અને પરમેશ્વરે તેને બહાર નીકાળ્યો. આપણે પણ તે જ કરીએ છીએ. જ્યારે આપણા પર મુસીબત આવે છે ત્યારે આપણે જુદા જુદા પ્રયત્નોથી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી છેલ્લે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ત્યારે પરમેશ્વર આપણને આવીને બચાવે છે. પ્રભુનું વચન કહે છે કે સંકટ સમયે મને પોકારો એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો. ગીતશાસ્ત્ર 50:15. આ પરમેશ્વરના આપણને કરેલો વાયદો છે કે સંકટના સમયે આપણે પરમેશ્વરને વિનંતી કરીશું તો તે અવશ્ય આપણું સાંભળશે અને આપણને મુશ્કેલીમાંથી બચાવશે. પછી બીજી વાર પરમેશ્વરનું વચન યુનાની પાસે આવી અને તેને કહ્યું કે મોટા નગર નીનવે જા અને ત્યાં જઈને જે બોધ ફરમાવો તે બોધ તેઓને કર. પછી યુના ઉઠીને પરમેશ્વરના વચન પ્રમાણે નીનવે ગયો અને ત્યાં જઈને તે પ્રચાર કરવા લાગ્યું કે આજથી 40 દિવસ પછી નીનવે નગરનો નાશ થશે. પછી નાનાથી માંડી ને મોટા બધા તમામ લોકોએ પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો અને બધાએ ઉપવાસ કર્યા અને બધાએ ટાટ પહેરી. આ વાતની ખબર જ્યારે રાજાને પહોંચી તો રાજાએ પણ પોતાની ગાદી પરથી ઉઠ્યો અને પોતાનો જબ્બો ઉતારી નાખીને ટાટ પહેર્યું અને ઉપવાસ કરે તથા રાખમાં બેસી ગયો અને નગરમાં ઢંઢેડો પીટાવ્યો કે કોઈપણ મનુષ્ય ઢોરઢાક તથા ગીટા બકરા કોઈપણ કાંઈ પણ ચાખે નહીં, તેઓ ખાય નહીં, તેમજ પાણી પણ ન પીવે. બધા જ ટાટ પહેરીને પ્રાર્થના કરે અને દેવને વિનંતી કરે તેથી દેવ કદાચ પોતાનો વિચાર બદલી દે અને આપણો નાશ ન થાય. પછી પરમેશ્વરે જોયું કે નીનવેના લોકો એ પોતાના સગડા ખરાબ કામ ત્યજી દીધા છે ત્યારે પરમેશ્વરે પોતાનો વિચાર બદલ્યો અને નીનવે નગર પર આપત્તિનો આવવાનો અમલ કર્યો નહીં. આ જોઈને યુનાને ઘણો જ ખોટું લાગ્યું અને તેને ક્રોધ ચડ્યો. તેને યહોવાને પ્રાર્થના કરીને કહ્યું કે હે દેવ યહોવા, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં તને આવું નહોતું કીધું, તેથી જ હું તારસીએ નાસી ગયો હતો. હું જાણતો હતો કે તું કૃપાળુ અને કરુણા રાખનારો દેવ છે. તું ક્રોધ કરવામાં ધીમો અને દયાળુ એવો દેવ છે. માટે હવે તું મારો જીવ લઈ લે, કેમ કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે. ત્યારે દેવી તેને કહ્યું, તું ગુસ્સે થાય છે તે શું ઉચિત છે? પછી યુના નગરની બહાર જઈને તેની પૂર્વ બાજુએ બેઠો અને તેને ત્યાં પોતાના માટે એક માંડવો બનાવ્યો. એને અને નગરનું શું થાય છે તે જોવા સારું તે માંડવા નીચે બેઠો. ત્યારે દેવી કીકાયોનનો એક વેલો ઉત્પન્ન કર્યો અને યુના પર છાયા કરી. આ વેલો જોઈને યુના ખૂબ આનંદિત થઈ ગયો. પરંતુ બીજા દિવસે સવાર પડતા પરમેશ્વરે એક કીડો ઉત્પન્ન કર્યો અને તે કીડાને કીકાયોનના વેલાને કરડી ખાધો, તેથી તે સુકાઈ ગયો. પછી દેવી પૂર્વની તરફ સૂર્ય ઉગતાની સાથે જ લૂ વહેવડાવવાની શરૂ કરી અને યુનાને માથે એટલો બધો તડકો પડ્યો કે તે બેભાન થઈ ગયો. પછી યુનાએ મોત માગીને કહ્યું કે મારે તો જીવવા કરતાં મરવું બહેતર છે. પછી દેવી કહ્યું કે આ એક વેલાને સારું તું ગુસ્સે કરે છે, તે શું તું ઠીક કરે છે? અને ગુસ્સે થવાથી તારું મોત આવે તો પણ તને વ્યાજબી લાગે છે? તો સાંભળ, આ કીકાયોનના વેલાને સારું તે મહેનત કરી નથી અને તેને રોપ્યો પણ નથી. તે એક રાતમાં ઉગ્યો અને બીજી રાતમાં તેનો નાશ પામ્યો. તેના પર તને દયા આવે છે. તો સાંભળ કે આ મારું મોટું નગર નીનવે કે જેની અંદર 120,000 જેવા લોકો છે અને તેઓ પોતાનો જમણો હાથ કયો અને ડાબો હાથ કયો તે પણ જાણતા નથી. વળી તેની અંદર ઘણા પશુ પક્ષીઓ છે. તે શું મને તે નગરની દયા ન આવે? અહીં આ વાર્તાનો અંત આવે છે જ્યાં પરમેશ્વર આપણને ઘણી બધી બાબતો શીખવાડે છે. પરમેશ્વરે બતાવે છે કે તેઓ આજે પણ વિકૂટા પડેલા લોકોને પ્રેમ કરે છે. તે કોઈના પર પાપનો કારણે નાશ થાય તેવું ઈચ્છતા નથી. નીનવેના લોકો દુષ્ટ અને પાપી હતા, પરંતુ તેમણે પાપ કર્મો છોડી દીધા અને પરમેશ્વરને પ્રાર્થના કરી, વિનંતીઓ કરી, એટલે પરમેશ્વરે પોતાના વિચાર બદલી લીધો અને તે નગરનો નાશ કર્યો નહીં. તે જ રીતે
આપણે આપણા પાપોની માફી પ્રભુ પાસે માગીએ અને ખોટા કામો છોડી દઈએ તો તે આજે પણ આપણને બચાવવા માટે તૈયાર છે. આ સાથે જ પરમેશ્વર આપણી પાસે એવી આશા રાખે છે કે આપણા દિલમાં પણ ખોવાયેલા લોકો પ્રત્યે એક કર્તવ્ય હોય કે જે આપણે તેમને પરમેશ્વરની સમીપ લાવી શકીએ અને તે ન્યાય અને દંડથી આપણને તેમને બચાવી શકીએ. આપણને પરમેશ્વરે એક વિશ્વાસીના રૂપમાં નહીં પણ એક સંદેશાવાહકના રૂપમાં બોલાવે છે કે જેથી આપણે પ્રભુની તે આજ્ઞા પૂરી કરી શકીએ કે જે પ્રભુએ સ્વર્ગારોહણ વખતે આપણને આપી હતી કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. માર્ક 16મો અધ્યાય કલમ 15-16. આ પરમેશ્વરની મુખ્ય આજ્ઞા છે જેને આપણને પૂરી કરવાની છે. જેવી રીતે યુનાએ નિનવેહમાં સુવાર્તા આપી અને ત્યાંના લોકોને બચાવી લેવાયા, તેમ આપણી સુવાર્તાના કારણે કદાચ કોઈ માણસ કે જેને પરમેશ્વર ચાહે છે તેને બચાવી લેવાય. અંતે આપણે પરમેશ્વર સાથે સંગતિ રાખીએ જેથી આપણે પરમેશ્વરના હૃદયમાં સંવેદનાઓને જાણી શકીએ. કેમ કે જેટલું વધારે આપણે પ્રભુ પાસે સંગત રહીશું તેટલું વધારે આપણે પરમેશ્વરને ઓળખીશું. આશા રાખું છું કે યુનાની આ વાર્તાનું આ અધ્યયન આપના માટે આશીર્વાદિત થવાનું કારણ બન્યું હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બીજા નવા વિષય સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી આપ સર્વ પર પરમેશ્વરનો આશીર્વાદ હંમેશા બન્યો રહે તેવી પ્રાર્થના. આમેન.